हाय फ्रेंड्स, केम छो? गुड मॉर्निंग। मजा माने? ओके, चालो तमने थतुं हशे के आजे टीचर शुं करावशे। हे, बुकमां तो आपणो यूनिट पूरो थई गयो छे, तो शुं करावशे टीचर? तो आपणे हवे जे अघरा यूनिट हशे, बराबर, जेनी आपणे तैयारी करवानी हशे, एवा यूनिट आपणे फरीथी रिविजनमां लईशुं। जेम के पहला यूनिटमां बधा स्पेलिंग छे आल्फाबेटनुं, बराबर, तो ये आल्फाबेटना स्पेलिंग नी तैयारी आपणे करशुं। हवे बधाए फरीथी ध्यान आपवानुं छे, जेने न आवडतुं होय एने कहेवानुं के टीचर आ नथी आवडतुं, आ यूनिट समझाओ तमे, तो ए यूनिट आपणे फरी पाछा समजशुं। ओके, तो आजे आपणे स्टार्ट करशुं आल्फाबेटना स्पेलिंगथी। अहींया जे हूँ तमने रोज स्पेलिंग करावुं ई तमारे रोजे रोज तैयार कर लेवाना। ओके, एटले तमारी तैयारी पण थशे। ओके, एम थोड़ू थोड़ू आपणे रिविजन लेता जशुं। ओके, तो आ स्पेलिंग जे छे अहींया मैं लख्या छे, ई तमारे शुं करवानुं छे, आवी रीतना आल्फाबेट। ओके, वन करी शुं करवानुं? आल्फाबेट। आल्फाबेट एटले मूळाक्षर, बराबर, जे एबीसीडीना मूळाक्षरो छे તે એના સ્પેલિંગ છે। ઓકે, તમારી પ્રાઇમરમાં પણ આપેલા છે, જુઓ તમારી આ પ્રાઇમર છે ને, હે, એની અંદર પણ આપેલા છે સ્પેલિંગ, ચિત્ર ઓળખીને સ્પેલિંગ તમે કઈ લખી શકો ને, હે, દાખલા તરીકે અહીંયા ચિત્ર આપ્યું હોય તો શેનું ચિત્ર છે, તો કે એન્ટ, તો આવી રીતના એન્ટનો સ્પેલિંગ લખવાનો, બરાબર, એવી રીતના પહેલું એન્ટ છે, બીજું બેટ, કેટ, ડોગ, એગ, ફેન, ગોન અને હટ આપણે આગળ શીખી ગયા છીએ, પણ ભૂલાઈ ગયું હોય તો આપણે રિવિઝન કરીએ છીએ, એટલે સ્પેલિંગ પણ આપણને આવડે। ઓકે, આ સ્પેલિંગ તમારે શું કરવાનું છે, ફોર લાઇનની બુકમાં લખવાના છે, બરાબર, સરસ અક્ષરે, પહેલો અક્ષર કેપિટલ કરવાનો, જુઓ છે ને મારામાં બધો પહેલો અક્ષર કેપિટલ। ઓકે, આવી રીતના ફોર લાઇનની બુકમાં સરસ અક્ષરે સ્કેલથી આંકા પાડીને લખવાનું, જેવી રીતના આપણે સ્કૂલમાં લખતા હતા ને, એવી જ રીતના લખવાનું છે। તો ચાલો આપણે સ્પેલિંગ જોઈએ। ઓકે, ચાલો બોલજો મારી સાથે, એ એન ટી, એન્ટ એટલે કીડી, બી એ ટી, બેટ એટલે બેટ, સી એ ટી, કેટ એટલે બિલાડી, ડી ઓ જી, ડોગ એટલે કૂતરો, ઈ ડબલ જી, એગ એટલે ઈંડુ, એફ એ એન, ફેન એટલે પંખો, જી યુ એન, ગન એટલે બંદૂક, એચ યુ ટી, હટ એટલે ઝૂંપડી, બરાબર, આવી રીતના આપણે સ્પેલિંગ બોલીને તૈયાર કરવાના છે અને આવી રીતના લખવાનું, તમારી પ્રાઇમરમાં પણ છે, ખબર છે ને બધાને, પહેલું પેજ જ છે। સ્પેલિંગ એટલા માટે કે સ્પેલિંગ તમારે તૈયાર થાય અને તમારો મહાવરો વધે, એટલા માટે આપણે સ્પેલિંગથી લીધું છે, બરાબર। તો ચાલો આ સ્પેલિંગ બધાએ મોઢે તૈયાર પણ કરવાના છે, લખવાના પણ છે, જ્યારે તમે હોમવર્ક ચેક કરાવવા આવશો ત્યારે હું તમને સ્પેલિંગ પૂછીશ, આવડવા જોઈએ। ઓકે, ચાલો ફરીથી બોલો, એ એન ટી, એન્ટ એટલે કીડી, બી એ ટી, બેટ એટલે બેટ, સી એ ટી, કેટ એટલે બિલાડી, ડી ઓ જી, ડોગ એટલે કૂતરો, ઈ ડબલ જી, એગ એટલે ઈંડુ, એફ એ એન, ફેન એટલે પંખો, જી યુ એન, ગન એટલે બંદૂક, એચ યુ ટી, હટ એટલે ઝૂંપડી। હવે આપણે બંને એકસાથે બોલીશું, ઓકે, ચાલો, એ એન ટી, એન્ટ એટલે કીડી, બી એ ટી, બેટ એટલે બેટ, સી એ ટી, કેટ એટલે બિલાડી, ડી ઓ જી, ડોગ એટલે કૂતરો, ઈ ડબલ જી, એગ એટલે ઈંડુ, એફ એ એન, ફેન એટલે પંખો, જી યુ એન, ગન એટલે બંદૂક, એચ યુ ટી, હટ એટલે ઝૂંપડી। તો આ રીતના સ્પેલિંગ બોલતા જવાના છે અને લખતા જવાના છે। તમારી પ્રાઇમરમાં ચિત્ર આપેલા છે ને, જુઓ ચિત્ર આપ્યા છે, પહેલું આલ્ફાબેટ છે, છે ને આલ્ફાબેટ, એમાં જુઓ તમને આ રીતના પહેલાં શેનું ચિત્ર છે, એન્ટ, એન્ટ પછી બેટ,
इंग्लिश में बोलवानू छे। ओके चलो पहलू चित्र एन, पछी बेट, पछी केट, डॉग, एक, फैन, गन अने हॉट। तो चित्र ओळखता आवड़े तमने हे? चालो फरी थी बोलो, पहलू एन, बीजू बेट, त्रीजू केट, डॉग, एग, फैन, गन अने हॉट। बराबर, तो आवी रीतना आवड़से तमने हे? चलो एक बार फरी थी बद्दा बोलो मोटे, चलो आमा जोईने बोलो कया कया स्पेलिंग छे, अक्षर ओळखता जाओ अने बोलता जाओ। चलो ए एन टी, एंट एटले कीड़ी, बी ए टी, बेट एटले बेटो, सी ए टी, केट एटले बिलाड़ी, डी ओ जी, डॉग एटले कूतरो, ई डबल जी, एग एटले ईंडू, एफ ए एन, फेन एटले पंखो, जी यू एन, गन एटले बंदूक, एच यू टी, हट एटले झूपड़ी। तो आवी रीतना बोलतू जवानू छे अने लखतू जवानू छे। तो होमवर्क में शू छे? तो चलो होमवर्क में लखी लईए। होमवर्क में आजे करावेल स्पेलिंग केटली वार लखवाना छे? त्रण वार, त्रण वार लखवा अने तैयार करवा। बराबर, आ तमारू आजनू होमवर्क छे। फोर लाइन नी बुक मां स्पेलिंग केटली वार लखवाना छे? त्रण वार। ओके, अने तैयार पण करवाना छे। तो बीजा स्पेलिंग आपणे नेक्स्ट लेक्चर मां जोईशुं। बराबर, हवे आपणे रिविजन मां आपणने जे न आवडतुं होय ई बधुं आपणे शीखीशुं। तो चलो, त्यां सुधी बाय।